સ્પાય કેમેરાથી સાવચેત રહેવાની તો વેરાવળમાં યુવકની વિકૃત માનસિકતાનો કિસ્સો સામે આવ્યો છે પડોશીના મકાનમાં બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હતો જયારે મહિલાએ બાથરૂમની જાળીમાં ફિટ કરેલા કેમેરા પર નજર પડતા સમગ્ર ફૂટ્યો હતો વેરાવળ પોલીસે આરોપી યુવક ગોપાલ વણિક વિરુદ્ધ આઈટી એક્ટની કલમ અલગ અલગ હેઠળ ગુનો નોંધ્યો છે વેરાવળની એસી ફીટ રોડના પોષ વિસ્તારની આ ઘટના છે આરોપી યુવક ફરિયાદીના રહેણાંક મકાનની બાજુમાં નવું મકાન બનાવ્યું આવે છે મકાન બાંધકામ સમયે દિવાલના બાથરૂમમાં આ કેમેરો ગોઠવ્યો હતો ક્યાંય કામ કરવાના સ્થળે તો ક્યાંય ઘરમાં પણ સ્પાઈ કેમેરા લગાવ્યા હોય તેવી ઘટનાઓ હમણાં સામે આવી રહી છે છે અને તમામ ઘટનાઓને લઈ અનેક રહ્યા ઘર કામના પર જો સ્પાઈ કેમેરા લગાવેલા હોય તો બહાર જાહેર સ્થળો ઘટના શૌચાલય ટ્રાયલ રૂમ જેવી જગ્યાઓ પર સુરક્ષા સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે આવી જ રીતે ઘટના જામનગરના દરેક નજીક આવેલી પંજાબ બેંકની શાખાના લેડીઝ વોશરૂમમાં મળી હતી કે લેડીઝ વોશરૂમમાં માં કેમેરા મળી આવતા ચકચાર મચી સમગ્ર મામલે

તો રાજકોટમાં શરમજનક ખુલાસા થયા છે સાસરિયાએ માટે ઓનલાઈન મંગાવ્યા હતા સેક્સ ચોઈસ રાજકોટમાં ઘરની વહુના અશ્લીલ વિડીયો બનાવીને કમાણી કરતા સાસરિયાઓને લઈ મોટો ઘટસ્ફોટ થયો પૂછપરછ દરમિયાન એવા ખુલાસા થયા જેના કારણે સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય સસરાએ તમામ મર્યાદાઓ નેવે મૂકી ખુદ સસરાએ જ પુત્રવધુ માટે ઓનલાઈન સેક્સ ટોઈઝ મંગાવ્યા હતા આ સેક્સ ટોઈઝથી પુત્રવધુ પાસે અશ્લીલ હરકતો કરાવડાવી તેના વિડીયો બનાવતો હતો એવો પણ ખુલાસો થયો કે સસરો રોજ રાત્રે ઉઠીને પુત્રવધુ પાસે બે બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતો હતો પુત્ર અને પુત્રવધુની અંગત પડના પણ અશ્લીલ વિડીયો શૂટ કરાવતો હતો બેડરૂમ સહિત આખા ઘરમાં કેમેરા લગાવ્યા હતા પુત્રવધુના નગ્ન વિડિયો જોવા માટે સસરાએ પોતાના રૂમમાં એક ટીવી સ્ક્રીન પણ લગાવી હતી રૂમમાં બેસીને તે પુત્રવધુના નગ્ન વિડિયો અને પુત્ર અને પુત્રવધુની અંગત પડના વિડિયો જોતો હતો નવાઈની વાત એ છે કે સાસુ પણ તેનો સાથ આપતી હતી બંગલાના એક રૂમમાં મસાજ પાર્લર પણ બનાવ્યું હતું જેમાં વેબ કેમેરા ગોઠવીને અશ્લીલ વિડિયો બનાવતા હોવાનો પણ આરોપ લગાવાયો પરિણીતાના આરોપ પ્રમાણે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે સસરાએ પતિ પાસે તેના પેટ સહિતના શરીરના અંગોના વિડીયો શૂટ કરાવ્યા હોવાનો પણ ઘટસ્ફોટ થયો

હોઈ શકે કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્પાઈ કેમેરાને લઈ અને મહિલાઓએ જાગૃત થવાની જરૂર છે તથા આ કેમેરાથી બચવા શું ધ્યાન રાખવું જોઈએ આ અહેવાલ જુઓ એક નોર્મલ કેમેરા આવે છે અને બીજો નાઈટ મોડ કેમેરા આવે છે જે નોર્મલ કેમેરા હોય છે એ જે નોર્મલ કેમેરા હોય છે એ એકદમ એટલે બંને સ્પાય કેમેરા હોય છે આ દ્રશ્ય હોય છે નરી આંખે તો જોઈ શકતા નથી પરંતુ આપણે કોઈ જગ્યા પર જઈએ તો કેમેરા હોટેલમાં જઈએ કા તો ચેન્જિંગ રૂમમાં જઈએ તો કેમેરા લાગેલા છે કે નહીં તે ચેક કરવા માટે તમે ખાસ કરીને એ બાબત ચેક કરી શકો છો કે લાઇટ બંધ કરી દો લાઇટ બંધ કરીને તમારા મોબાઈલના કેમેરાને ચાલુ કરી દો મોબાઈલનો કેમેરો એ કોઈક પણ સ્પાય કેમેરો હશે પછી એ નોર્મલ તો રાજકોટની યુનિવર્સિટી ફરી વિવાદ હર્ષ પટેલ રુદ્રરાજ જાડેજા જય પટેલ નામના કાર્યકરોએ કૌશલ ભૂતાણી નામના વિદ્યાર્થીને નજીવી બાબતે ઢોર માર માર્યો મોડી રાત્રે હોસ્ટેલની ઇમારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને વિદ્યાર્થીને ધમકાવીને તેને માર મારવામાં આવ્યો અગાઉ પણ આરકે યુનિવર્સિટી આવી જ રીતે વિવાદમાં આવી છે તો શિક્ષાના ધામમાં ગુંડાગર્દીનો સામે આવ્યો છે જે વિદ્યાર્થીઓ હતા તે ઘુસી આવ્યા હતા તે યુનિવર્સિટીમાં ઢોર માર મારવામાં આવ્યો હતો મોડી જ રાત્રે હોસ્ટેલની ઇમારતમાં ગેરકાયદેસર રીતે ઘુસી અને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો જ્યારે શિક્ષાના ગુંડાગીરી જેવા દ્રશ્યો શા માટે તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે તો આરકે યુનિવર્સિટી ફરી એક વખત

ક્યાંક ગુંડાગર્દી ત્યાં સામે આવી હોવાનું પણ જે છે એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે ગઈકાલે જે છે મોડી રાત્રિના સમયે જે છે બિલ્ડિંગમાં ઘૂસીને કેટલાક વિદ્યાર્થીઓ માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે ખાસ કરીને જે છે એબીવીપીના કાર્યકરો દ્વારા જે છે જે હોસ્ટેલમાં ઘૂસી અને મારામારી કરી હોવાનું એ સામે આવી રહ્યું છે ખાસ કરીને જે છે શિક્ષણનું ધામ હોય છે આ શિક્ષણના ધામમાં કહી શકાય કે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય આ શિક્ષણનું ધામ છે ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે પરંતુ

મને આજે કૌશલ ભૂતાણી ભૂતાણી નામના વિદ્યાર્થીની સવારમાં ફરિયાદ મળી કે એબીયુપીના કાર્યકર્તાઓ દ્વારા બે દિવસ અગાઉ હોસ્ટેલની અંદર

યુવાનો વિદ્યાર્થીઓ નિરંકુશપણે પોતે કોઈને મારવું કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો ક્યાંક અધ્યાપકો સાથે અણછાતતો વ્યવહાર કરવો આ દુઃખદ અને ગંભીર ઘટના જ છે રાજ્ય સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જે છૂટ આપી છે એમાં પોલીસ તંત્ર એ પણ કડક હાથે કામ લેવું જોઈએ એવું મને લાગે છે સર આ માત્ર એક વખત અગાઉ પણ આ રીતના મારામારી થઈ હોવાનું જે સામે આવ્યું છે કદાચ અગાઉ જો યોગ્ય કાર્યવાહી થઈ હોત તો જે છે અત્યારે અટકાવી શકાયો હોત એવું કહી શકાય ચોક્કસ મને લાગે છે યુવાનોને માત્ર કડક કાર્યવાહી કરતા થોડુંક સમજણથી પણ કામ લઈને કોઈ પણ રીતે યુવાનો આવી નાની નાની વાતમાં ઝઘડા ન થાય એ અંગે ગંભીર બને એની પ્રયાસ પણ કરવો જોઈએ અને ન માને તો એની સામે કડક પગલાં પણ લેવા જોઈએ હવે જે છે આવા કેસમાં કેવી કાર્યવાહી થઈ શકે છે જે મારામારી કરનાર વિડીયામાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આવા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવે કે કઈ રીતના કાર્યવાહી ચોક્કસ વિદ્યાર્થીઓને કોઈ પણ રીતે કડક મેસેજ જાય બાકીના વિદ્યાર્થીઓમાં પણ કડક મેસેજ જાય એ રીતે કડક કામગીરી જ કરવી જોઈએ ચોક્કસથી હાલ જે રીતના માનવા જે શિક્ષણવિદો પણ માની રહ્યા છે તો સાથે જ જે કોંગ્રેસના આગેવાનોનું પણ કહેવું છે કે આ જે છે કડક કાર્યવાહી થવી જોઈએ આર કે યુનિવર્સિટીમાં પ્રથમ બનાવ નથી અગાઉ પણ અનેક વખત મારામારી થઈ હોવાનું પણ સામે આવ્યું છે જોકે અગાઉ જો પોલીસે કડક હાથે કાર્યવાહી કરી હોત ત્યાંના સ્થાનિક જે છે એ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો ચોક્કસથી આ જે છે આવી ઘટનાઓ અટકાવી શકવામાં આવી હોત પરંતુ જે છે હજુ સુધી આવી કોઈ જ કડક પગલા નથી લેવામાં આવ્યા આરકે યુનિવર્સિટીના સંચાલકો દ્વારા હવે કડકમાં

ચોક્કસથી જે છે ક્લાસરૂમમાં પ્રવેશવા બાબતે આ સમગ્ર માથાકૂટ થઈ હતી જોકે એક બીજી પણ એવી વિગત સામે આવી રહી છે કે થોડા દિવસ અગાઉ જે છે રાત્રિના સમયે મારામારી કરી એમનો રાખીને મારામારીબીવીપીના કેટલાક કાર્યકરો રાત્રિના સમયે જે છે એ આરકે યુનિવર્સિટીમાં ઘુસ્યા હતા અને જે ભોગ બનનારને બેફામ રીતે માર માર્યો તો બે વિભ શબ્દો પણ કયા હોવાનું સામે આવી રહ્યું છે જોકે હાલ જે રીતના અત્યારે માહિતી મળી રહી છે તે પ્રમાણે આરકે યુનિવર્સિટી દ્વારા હજુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી અગાઉ પણ આ રીતના

અગર વાત